રામ રામ સાહેબ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાંથી એક કાર્યકર્તાને દિલ્હીના રાજ્યસભાના સાંસદ સુધીની યાત્રા કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને પાર્ટીને ધન્યવાદ કરું છું. સાહેબ, મારે સમય જાજો નથી લેવો, પણ કેટલીક ઘટનાઓને જરૂર અહીંથી સ્મરણ કરવી છે. મારી સાહેબ આ ત્રીજી ટર્મ છે અને હું અગાઉની કોઈ ટર્મમાં પણ આ ફેરવેલ સ્પીચમાં મેં ભાગ નથી લીધો, એટલે આ પહેલી વખત બોલું છું. સાહેબ, 90ની અંદર સોમનાથ મંદિરની અંદર આદરણીય અડવાણીજીની આગેવાનીમાં રથયાત્રા સોમનાથથી અયોધ્યાનો પ્રારંભ થયેલો, ત્યારે હું જિલ્લા ભાજપના કાર્યકર્તા તરીકે અમરેલીના કાર્યકર્તાઓને લઈને એ યાત્રાને સપોર્ટ આપવા માટે સાહેબ ગયેલો, ત્યારે કલ્પના નહોતી કે એ રથની વ્યવસ્થાનું કામ સંભાળતા નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બનશે અને રામલલ્લા જે યાત્રાના પ્રારંભમાં અમે કહેતા હતા એ રામલલ્લા અયોધ્યામાં બિરાજશે, એ ઘટનાને હું સંસદની અંદર ઊભો થઈ અને આવકારીશ એવી કલ્પના નહોતી. આને હું પ્રભુ શ્રી રામની કૃપા ગણું છું.